ભાવનગરમાં આજથી રામ મંદિર મંદિર ડાયમંડ એસોસિએશન દ્વારા 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કરાયું. ભાવનગરમાં આજથી રામ મંદિર મંદિર ડાયમંડ એસોસિએશન દ્વારા 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કર્યું છે, જેના કારણે હીરા બજાર સંપૂર્ણપણે બંધ રહેવા પામી હતી. ભાવનગરમાં રામ મંદિર મંદિર ઉપરાંત ઘોઘા જકાત નાકા, સિચ્છર રોડ અને શિવાજી સર્કલ સહિતના વિસ્તારોમાં હીરાના કારખાના બંધ રહ્યા હતા. મારું નામ ધીરુભાઈ કાધાવદરા, હું રામ મંદિર મંદિર ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું. અમારે એસોસિએશનમાં લગભગ 239 નાના મોટા પોલિશિંગ યુનિટ ચાલે છે, કારખાના ચાલે છે. એમાં અંદાજે લગભગ 6,000 લેડીઝ અને જેન્ટ્સ કર્મચારીઓ હોય છે. તો હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં અમને નિષ્ણાંતો પાસેથી, તજજ્ઞો પાસેથી એવું જાણવા મળ્યું કે આ છેલ્લા 10 દિવસ ખૂબ જ આ વાયરસ માટે ખૂબ જ ભયંકર સાબિત થાય એવા છે. તો અમે એક સ્વૈચ્છિક રીતે જિલ્લા વહીવટીતંત્રની લાગણીને ધ્યાને રાખી અને આપણા ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના એક વાક્યને નજર સમક્ષ રાખી કે ભાઈ આપણે જીવતા હશું તો બધું જ કરી શકશું, અત્યારે નફા નુકસાનને એક બાજુ મૂકી અને સલામત રહેવાનો સમય છે. તો આ બધા મુદ્દાઓ ધ્યાને રાખી અમે સ્વૈચ્છિક રીતે અમારા કારખાનાઓ તારીખ 28થી તો 5 સુધી, એટલે 2 તારીખ સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને દરેક કર્મચારી અને વર્કરોને ખાસ સૂચના આપી કે ભાઈ આ મહામારીમાં ક્યાંય ખોટા આડાવળા રખડવા કરતાં ઘેરે જ રહેજો, આરામ કરજો, બહુ જરૂરી હોય તો જ બહાર નીકળજો. આ રીતે અમે એક 5 દિવસનું વેકેશન ડિક્લેર કર્યું છે અને આપણે, હું અને તમે સૌ, આપણે ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે આપણું ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને સમગ્ર દેશ આ મહામારીમાંથી જલ્દી બહાર આવે. અસ્તુ.